બ્રેક બાદ વાત સુરતની ટોસિલિઝુમેબ ઇન્જેક્શન કાળાબજારી મામલો જે ઇન્જેક્શન અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે ઇન્જેક્શન ડુપ્લિકેટ હોવાનો રિપોર્ટ આવ્યો છે ઇન્જેક્શનમાં હાનિકારક કેમિકલ મળી આવ્યા છે એફએસએલનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ઉમરા પોલીસે સિવિલને મેડિકલ ટીમને પણ સ્પષ્ટ અભિપ્રાય મંગાવ્યો છે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનમાં ફાઇવ સ્ટાર હોસ્પિટલના ડોક્ટરની સંડોવણી બહાર આવી હતી ડોક્ટર હેતલ કથિરિયાની સંડોવણી સામે આવી હતી ઇન્જેક્શન 2.70 લાખમાં વેચતા તેઓ ઝડપાયા હતા પોલીસે હેતલના પિતા રસિકની પણ ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ હેતલ અને અન્યની સંડોવણી બહાર આવી હતી કચ્છભુજમાં 4 લાખની લૂંટની ઘટના બની લખુરાઈ 4 રસ્તા પાસે લૂંટની ઘટના બની હતી બે અજાણ્યા બાઇક સવારોએ લૂંટ ચલાવી છરીના ઘા મારતા યુવક ઘાયલ થયો છે બે બાઇક સવારો લૂંટ ચલાવીને ફરાર થયા લૂંટારોને પકડવા માટે પોલીસે નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આગામી 4 દિવસ વરસાદી માહોલ સર્જાવાને લઈને અનુમાન લગાવાયું છે તો 12મી અને 13મી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની વકી સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે ગાંધીનગરમાં બની છે ચોંકાવનારી ઘટના 2 મહિનામાં 1 જ બાળકનું બીજી વાર અપહરણ થયું જુંડાલ ખાતે મજૂરી કરતા પરિવારના 2 માસના બાળકનું અજાણા શખ્સે અપહરણ કર્યું બાળકના ફરી અપહરણની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમ બનાવી છે પહેલા જે આરોપી અપહરણ કર્યું હતું તેની પર શંકા જતા તેની પાછળ પોલીસે ટીમ લગાવી છે જો કે આ વખતે પોલીસને કંઈ હાથ નથી લાગ્યું પોલીસે તપાસ વધુ તેજ કરતા 500 જેટલા સીસીટીવી ચેક કરતા એક બાળક શંકામાં આવ્યું તેની ઓળખ કરતા બાળકને લાલ કપડામાં વીંટાડીને રાજસ્થાનના બાંસવાડ સુધી લઈ ગયા હોવાનું જાણવા મળ્યું ગાંધીનગરની ટીમે બાંસવાડામાં રેડ કરીને અપહરણકારોને ઝડપી લીધા છે એક કપલ મૂળ બાંસવાડાના છે અને અહીંયા ચાંદખેડામાં રહે છે અને છૂટક મજૂરી કરે છે અને એ લોકોને કોઈ બાળક નહોતું એના કારણે એ લોકો બાળક શોધતા હતા અને તપાસમાં એવી વિગત પણ ધ્યાન ઉપર આવી છે કે છેલ્લા 2-3 મહિનામાં એ લોકો એવી અવારું જગ્યા ઉપર એવી ઝૂંપડપટ્ટીમાં કે એવી નીચલા રહેણાંકવાળા વિસ્તારોમાં ગયા છે જ્યાં એ લોકોને બાળક સહેલાઈથી મળી જાય તો એ બાળકને કિડનેપિંગ કરી અને લઈ જઈને પોતાના બાળક તરીકે બતાવી અને એ લોકોનું ગુજરાન ચલાવવા માગતા હતા એવું આ કપલ પોલીસના ધ્યાન ઉપર આવ્યું એને લોકેટ કર્યું અને એ લોકોને લઈને આવ્યા છે બાળકને છોડાયો છે નેટવર્ક એટીને સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે રસીકરણ સામે જાગૃતિ લાવવા નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો એક્સપર્ટ અપોલો 24/7 નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવનીની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે રસી માટે જાગૃતિ ફેલાવવા મારી પહેલને આપ પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો ચાલો જાણીએ કે સંજીવનીની ગાડી હાલ કયા જિલ્લામાં અને કયા ગામમાં પહોંચી છે સંજીવની ગાડી હાલ અમૃતસરના ધારદેવ અને વડાલા કલાન ગામની મુલાકાત લીધી તો મધ્યપ્રદેશના ઇન્દોરના ગુરુન અને દરજી કરાડિયા ગામની મુલાકાત લીધી આ તરફ નાસિક શહેરના કરંજગાંવ તેમજ શીગવે ગામની પણ મુલાકાત લીધી કંટુરમાં મુદગુલ્લા અને નદીકુંડી ગામની મુલાકાત લીધી તો દક્ષિણ કન્નડમાં નેરિયા અને ઇલંથીલા ગામની પણ મુલાકાત લીધી સંજીવની ગાડી અત્યાર સુધીમાં 136 ગામડાઓના 64,700 લોકો સાથે મુલાકાત કરીને રસી વિશે લોકોને જાગૃત કર્યા તો આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર